Students, आज आपरे पढ़सु विकास गोल्डन ग्रामर बुक 4 એટલે કે સ્ટાન્ડર્ડ 4 માં વિકાસ ગોલ્ડન ગ્રામર માં આપણે ભણશું એમાં ચેપ્ટર આપણે ભણશું પહેલું પ્રોપર નાઉન પ્રોપર નાઉન એટલે કે શું તો કે અ નાઉન ઇઝ ધ નેમ ઓફ અ પર્સન પ્લેસ એનિમલ ઓર થિંગ્સ કોઈ પણ વ્યક્તિ હું એક એક નામ હોય બરાબર એને પ્રોપર નાઉન કહેવાય કોઈ પણ જગ્યા છે એનું પણ એક નામ હોય જગ્યાનું એને પણ પ્રોપર નાઉન કહેવાય એનિમલ એટલે કોઈ પણ પ્રાણીનું સ્પેસિફિક એક નામ હોય એને એનિમલ ને એટલે કે પ્રાણીનું એક નામ હોય બરાબર અને પછી થિંગ્સ એટલે કોઈ પણ એક વસ્તુનું પણ જે નામ હોય એને માટે પણ પ્રોપર નાઉન કહેવાય વસ્તુ છે ઈ કોમન નાઉન છે પણ વસ્તુમાં કઈ વસ્તુ તો કે પેન્સિલ એ પ્રોપર નાઉન છે આપણે ફરી પાછું એકવાર સમજીએ પર્સન એટલે કે વ્યક્તિ છે તો વ્યક્તિમાં કોઈ પણ નામ જોઈએ તો કે સીમા છે તો ઈ વ્યક્તિનું નામ છે બરાબર પર્સન એટલે વ્યક્તિ વ્યક્તિ એ કોમન નાઉન છે પણ વ્યક્તિમાં નામ સીમા એ પ્રોપર નાઉન છે બરાબર અ પ્રોપર નાઉન ઇઝ ધ સ્પેશિયલ નેમ ઓફ અ પર્સન પ્લેસ એનિમલ ઓર થિંગ્સ બરાબર ઓલ પ્રોપર નાઉન્સ બિગિન વિથ કેપિટલ લેટર્સ બધા જ પ્રોપર નાઉનના જે શબ્દો હશે એ કેપિટલ એટલે કે બીજી નહીં પણ પહેલી એબીસીડીથી શરૂ થતા હશે પ્રોપર નાઉનના જે શબ્દો હશે એ હંમેશા કેપિટલ લેટર એટલે કે તેનો પહેલો અક્ષર સ્પેલિંગનો પહેલી એબીસીડીનો હશે એ વસ્તુ ખાસ યાદ રાખજો જો એ વસ્તુ તમને યાદ હશે તો તમને ઓળખવામાં સરળતા રહેશે એના પછી છે ઇફ ધ પ્રોપર નાઉન હેઝ મોર ધેન વન વર્ડ ઓલ ધ વર્ડ્સ એક્સેપ્ટ સ્મોલ વર્ડ સચ એઝ ધ ઓફ ઇટીસી બિગીન વિથ ધ કેપિટલ લેટર્સ એટલે કે શબ્દો ધ થી પણ સ્ટાર્ટ થઈ શકતો હોય છે આપણે અહીંયા નીચે થોડાક પ્રોપર નાઉન જોઈએ ડોક્ટર કપૂર કેપિટલ છે રોયલ સર્કસ પેલો અક્ષર કેપિટલ બંનેમાં છે ધ બે ઓફ બેંગાલ બેંગાલનો બી કેપિટલ છે ધ પેસિફિક ઓશિયન પેસિફિકનો પી કેપિટલ ઓશિયનનો સી કેપિટલ ધ પેસિફિક ઓશિયન એટલે કે પેસિફિક મહાસાગર માઉન્ટ આબુમાં એમ કેપિટલ એ કેપિટલ ગોદાવરીમાં જી કેપિટલ નદીનું નામ છે ધ મુઘલ ગાર્ડન મુઘલ ગાર્ડનમાં એમ કેપિટલ છે અને ગાર્ડનનો જી કેપિટલ છે ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં ટાઈમનો ટી કેપિટલ છે અને ઇન્ડિયાનો આઈ કેપિટલ છે ધ અરેબિયન સી અરેબિયનનો એ કેપિટલ સીનો એસ કેપિટલ મિસિસ ડિસોઝા એમઆરએસ એટલે એને મિસિસ વંચાય તો મિસિસનો એમ કેપિટલ ડિસોઝાનો ડી કેપિટલ છે મરાઠી લેંગ્વેજ ભાષા છે મરાઠીમાં એમ કેપિટલ છે ધ હિમાલયાસમાં હિમાલયમાં એચ કેપિટલ છે હિમાલય એ પર્વત છે ઓનમ એમાં ઓ કેપિટલ છે ઓનમ એ તહેવાર છે માર્સ એટલે એમ કેપિટલ છે એ એક ગ્રહ છે ગીતાંજલિ એ જી જી છે એ શું છે કેપિટલ છે ધ ટાઇટેનિક ટાઇટેનિકનો ટી છે એ શું છે તો કે એક મોટું જહાજ છે એનું નામ છે ટાઇટેનિક એટલે ટી કેપિટલ છે આપણે એક્સરસાઇઝ એ પર આવી જઈએ યોર ફાધર તમારા પપ્પાનું નામ લખવાનું છે યોર મધર તમારા મમ્મીનું નામ લખવાનું છે એમાં ધ પ્રિન્સિપલ ઓફ યોર સ્કૂલ તમારા પ્રિન્સિપલ છે એનું નામ શું છે રમા મેડમ તો આપણે રમા મેડમ લખવાનું છે યોર ક્લાસ ટીચર તમારા ક્લાસ ટીચરનું નામ શું છે ખ્યાતિ ટીચર એટલે ખ્યાતિ ટીચર લખવાનું છે ધ બિલ્ડિંગ વેર યુ સ્ટે તમે જે ઘરમાં રહો છો એ ઘરનું નામ લખવાનું છે યોર ફેવરિટ ફેસ્ટિવલ તમને જે મનગમતો ફેસ્ટિવલ એટલે કે તહેવાર હોય એનું નામ લખવાનું છે એમાં તમે આ બંનેની જગ્યાએ બીજો કોઈ પણ તહેવાર પણ લખી શકો છો યોર બેસ્ટ ફ્રેન્ડ તમારા ખાસ મિત્રનું નામ પણ લખવાનું છે ધ સિટી ઇન વિચ યુ લીવ તમે કયા સિટીમાં રહો છો એ સિટીનું નામ લખવાનું છે પછી છે ધ સ્ટેટ ઇન વિચ યુ લીવ કયા રાજ્યમાં રહો છો એ રાજ્યનું નામ તમારે લખવાનું છે તમે કયા રાજ્યમાં રહો છો ગુજરાત તો ગુજરાત લખવાનું છે યોર કન્ટ્રી તમે કયા કન્ટ્રી એટલે કે કયા દેશમાં રહો છો તો તમે કયા દેશમાં રહો છો ઇન્ડિયા તો ઇન્ડિયાનો આઈ કેપિટલ કરવાનો છે બરાબર છે યોર ફેવરિટ કાર્ટૂન કેરેક્ટર તમારા ફેવરિટ કાર્ટૂન કેરેક્ટર્સ ઘણા બધા હોઈ શકે છે પણ મારું ફેવરિટ કાર્ટૂન કેરેક્ટર છે ટોમ એન્ડ જેરી તો મેં અહીંયા ટોમ એન્ડ જેરી લખ્યું છે એની જગ્યાએ તમે કોઈ પણ લખી શકો છો ડોરેમન લખી શકો સ્પાઈડરમેન પણ કાર્ટૂન આવી શકે છે એ પણ લખી શકો છો પછી તમે નોબિતા પણ લખી શકો છો
આવા ઘણા બધા કાર્ટૂન છે, મોટું પતલું છે, છોટા ભીમ છે, બધા બધા કાર્ટૂનમાં તમે કોઈ પણ લખી શકો છો. યોર ફેવરિટ મૂવી, તમારું પ્રિય મૂવી જે હોય એનું નામ પણ તમારે અહીંયા લખવાનું રહેશે. આપણે આવીએ પાછળની એક્સરસાઇઝ પર. એક્ટિવિટી એટલે કે એક્સરસાઇઝ બી છે. હવે પ્રોપર નાઉન છે એની તમારે કોમન નાઉનમાં, પ્રોપર નાઉન કોમન નાઉનમાં લખેલું છે, તમારે એને પ્રોપર નાઉનમાં લખવાનું છે. તો ધીસ યર ભાવ બીજ ફોલ્સ ઓન સન્ડે, આ વર્ષે ભાઈ બીજ છે એ સન્ડે ના આવે છે. તો ધીસ યરમાં બધું એમને બી છે, આપણે અહીંયા કેપિટલ કર્યો. એવી રીતે ધ ચિલ્ડ્રન એન્જોય ધ બુક સિન્ડ્રેલા, ધ ચિલ્ડ્રન એન્જોય ધ બુક સિન્ડ્રેલા નો સી કેપિટલ. વી શો ધ મૂવી સ્ટાર વોર્સ એટ ધ ઇરોસ થિયેટર. વી શો ધ મૂવી સિંગલ ઇન્વર્ટેડ કોમામાં સ્ટાર નો એસ કેપિટલ, ડબલ્યુ નો ડબલ્યુ કેપિટલ, ઇરોસ માં ઈ કેપિટલ ને થિયેટર નો ટી કેપિટલ. સેમ એન્ડ જેની વિલ બી ઇન મનાલી ધીસ ક્રિસમસ. સેમ અને જેની બે નામ છે એટલા માટે બે માં અક્ષર કેપિટલ આવવો જોઈએ. મનાલીમાં એમ કેપિટલ અને ક્રિસમસનો સી કેપિટલ. આ બધામાં આપણે કેપિટલ શું કામ કરીએ છીએ, કારણ કે પ્રોપર નાઉન છે. ધ રિવર ગોદાવરી ફ્લોઝ થ્રો નાસિક. ગોદાવરી નદીનું જી છે જે એ કેપિટલ કરવાનો, નાસિક શહેર છે એનો એન કેપિટલ કરવાનો. ઇન ઓરિસ્સા, ઓરિસ્સા એ રાજ્ય છે એનો ઓ કેપિટલ કરવાનો. ધ ચીફ લેંગ્વેજ સ્પોકન ઇન ઓરિયા, ઓરિયાનો ઓ કેપિટલ કરવાનો. તો ગેટવે ઓફ ઇન્ડિયા ઇઝ ઇન મુંબઈ, ગેટવે નો જી કેપિટલ, ઇન્ડિયાનો આઈ કેપિટલ, મુંબઈનો એમ કેપિટલ. ધ માય ડોગ ફોક્સી, માય ડોગ એ કોમન નામ છે પણ એનું નામ શું છે, તો કે ફોક્સી એટલે એફ કેપિટલ. લાઈક્સ ટુ ફાઇટ વિથ વાયટી, વાયટી એટલે એ બિલાડીનું નામ છે. ધ કેટ બરાબર છે. ધ પ્લેનેટ સેટર્ન ઇઝ બિટવીન જુપિટર એન્ડ યુરેનસ. ધ પ્લેનેટ સેટર્ન નો એસ કેપિટલ, પછી જુપિટર નો જે કેપિટલ એન્ડ યુરેનસ નો યુ કેપિટલ. બધાને સમજાઈ ગયું હશે. તો હવે આપણે આવીએ નેક્સ્ટ ચેપ્ટર ટુ માં કોમન નાઉન્સ. કોમન નાઉન્સ એટલે કે શું, તો કે ભાઈ ગર્લ છે, બોય છે, પછી છે એ બધા જે છે ફેસ્ટિવલ્સ છે, મંથ છે, ડેઝ છે એટલે કે મહિનાઓ, તહેવારો, નદીઓ, મિત્ર, મમ્મી, પપ્પા, દાદા, દાદી, પ્લેગ્રાઉન્ડ એટલે રમતનું મેદાન, આ બધા કોમન નાઉન છે. કોમન નાઉન એટલે કે સાદા. હવે પ્રોપર નાઉન આપણે ભણ્યા, તો પ્રોપર નાઉન એટલે કે શું, કે ભાઈ મમ્મી છે તો એમાં મમ્મીનું નામ છે કે કોકિલાબેન બરાબર, તો એ મમ્મીનું નામ છે, મધર છે. ફાધર છે પણ ફાધર એટલે પપ્પા, પણ પપ્પા કોના, કોણ પપ્પા, એનું નામ હોય એને ફાધર એટલે કે એ પ્રોપર નાઉન થાય. પણ કોમન નાઉનમાં મમ્મી પપ્પા કોઈ પણ આવી શકે. આપણે એમાં આપણને ચિત્ર આપેલા છે, આ બધા ચિત્ર પ્રમાણે તમારે બોક્સ અહીંયા સ્પેલિંગ આપેલા છે, એ બોક્સમાં તમારે સ્પેલિંગ કરવાના છે આવી રીતે બરાબર છે. પછી એના નામ જે છે, પહેલું ચિત્ર શું, કાઇટ, તો કાઇટ લખવાનું. બીજું શું છે, તો કે સ્કૂલ, એવી રીતે એના નામ નીચે લખવાના રહેશે. આપણે નેક્સ્ટ પેજ પર આવી જઈએ. એમાં છે તમને એક્સરસાઇઝ આપેલી છે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ પ્રોપર નાઉન્સ એન્ડ કોમન નાઉન્સ ફ્રોમ ધ લિસ્ટ ઓફ વર્ડ્સ ગિવન બિલો. આ ખાલી જગ્યા આપેલી છે એમાં પ્રોપર નાઉન અને કોમન નાઉન બંને શબ્દો ભેગા આપેલા છે. આ ખાલી જગ્યાને આપણે પૂર્ણ કરવાની છે. પહેલી ખાલી જગ્યા છે ધ લિટલ, નાનકડી છોકરી છે એટલે લિટલ, નાની, અને ગર્લ, છોકરી છે એટલે ગર્લ, હુઝ નેમ ઇઝ, તેનું નામ છે મેરી, ઇઝ પ્લેઇંગ વિથ અ રેડ બોલ. ધ ડેકન ક્વીન, ડેકન ક્વીન નામની ટ્રેન છે, રન્સ બિટવીન મુંબઈ એન્ડ પુણે. કઈ કઈ જગ્યાએ જાય છે, ડેકન ક્વીન નામની ટ્રેન છે મુંબઈ થી પુણે જાય છે. ત્રીજું ખાલી જગ્યા ફોલ્સ ઓન ધ 25th ડિસેમ્બર આવે, તો 25th ડિસેમ્બર ને શું હોય છે, તો કે ક્રિસમસ. અને નીચેની ખાલી જગ્યામાં ડિસેમ્બર. ઇન ખાલી જગ્યા ધ પીપલ સ્પીક, ખાલી જગ્યા જાપાનના લોકો, ધ ઇન જાપાન ધ પીપલ સ્પીક, જાપાનના લોકો કઈ ભાષા બોલે છે, જાપાનીઝ બરાબર છે. પાંચમું એવરી ડે રાહુલ એન્ડ હિઝ, રાહુલ છે આ, એન્ડ હિઝ લિટલ, આ કોણ છે, એનો ભાઈ દેખાય છે, તો લિટલ બ્રધર ગો ટુ ધ ટેમ્પલ, ક્યાં જાય છે, મંદિરે, તો કે ટેમ્પલ. છઠ્ઠી ખાલી જગ્યા મિસિસ સ્મિથ, આ બેન છે એ મિસિસ સ્મિથ છે, સ્કોલ્ડેડ ધ ડોગ ફોર બ્રેકિંગ ધ કપ, એનો કપ તોડી નાખે છે એટલા માટે એને ખીજાય છે કૂતરાને. ખાલી જગ્યા ઇઝ ફેમસ ફોર ધ પ્રોડક્શન ઓફ વીટ,
કયું રાજ્ય છે જે ઘઉં ઉગાડવા માટે જાણીતું છે ઘઉં માટે તો કે પંજાબ ઇઝ ફેમસ ફોર ધ પ્રોડક્શન ઓફ વ્હીટ એટલે કે ઘઉં માટે પંજાબ રાજ્ય ફેમસ છે ધ ખાલી જગ્યા ઇઝ ઓન ધ બેંક ઓફ ધ ખાલી જગ્યા તો કે તાજમહેલ છે એ ધ બેંક ઓફ ધ ખાલી જગ્યા એટલે કે યમુના નદીના કિનારે તાજમહેલ આવેલો છે બરાબર છે તો બધાને સમજાઈ ગયું હશે તો આપણે હવે નેક્સ્ટ લેસન આપણે વિડીયોમાં સમજશું બાય બાય